જુનાગઢ શહેરમાં તેમજ ભવનાથ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી વાતાવરણ છવાયું હતું જેને લઈને ભવનાથ વિસ્તારમાં રોડ રસ્તા અતિ બિસ્માર હાલતમાં ફેરવાયા છે ભવનાથમાં ગિરનાર ખાતે બહારથી પણ પ્રવાસી આવતા હોય ત્યારે પ્રવાસીઓને વાહન ચલાવવા પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેને લઈને જૂનાગઢના અગ્રણી ભાવેશ વેકરિયાએ જણાવ્યું કે કમિશનર તેમજ કલેક્ટર દ્વારા વહેલી તકે ભવનાથ વિસ્તારના ખરાબ રસ્તા રિપેર કરવા જરૂરી છે બે દિવસમાં જ ભાદરવી અમાસ આવે છે ત્યારે દામોદર કુંડ ખાતે લાખો લોકો પિતૃ તર્પણ કરવા અર્થે આવતા હોય છે ત્યારે ખરાબ રસ્તાને લઈ ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે તો વહેલી તકે ભવનાથ વિસ્તારના તમામ રસ્તા રિપેર કરવા માંગ ઉઠવા પામી છે જય ગिन्नારી ભાવી શ્રમિકો અને આપ સૌને જૂનાગઢથી જય સોમનાથ જય ગिन्नારી મિત્રો જૂનાગઢની હાલત વખતો વખત હું કહેતો આવું છું છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી બત્તર બની ગઈ છે અને વખતો વખત હજી બત્તર બનતી જાય છે ત્યારે છેલ્લા દસ દિવસથી ભવનાથ કારણ કે જૂનાગઢમાં એકમાત્ર જોવાલાયક સ્થળ ફરવાલાયક સ્થળ અને દર્શન માટેનું સ્થળ હોય તો ફક્ત ભવનાથ છે એટલે જૂનાગઢ અને આસપાસના લગભગ પચાસ કિલોમીટરના વિસ્તારમાંથી પરિવારો સાથે ભવનાથ દર્શન કરવા અને પ્રકૃતિને માણવા હજારો લોકો આવતા હોય ત્યારે તેની બદતર હાલત એટલી બધી ખરાબ પરિસ્થિતિમાં છે કે રસ્તાઓમાં વાહનો ચાલી શકતા નથી અને ટ્રાફિક જામ થઈ જાય કારણ કે રસ્તાઓ ખરાબ છે એટલે વાહનો ઊભા રહી જાય એના કારણે ટ્રાફિક જામ થાય છે તો ટ્રાફિકના સોલ્યુશન માટે કલેક્ટર અને પોલીસ વિભાગ પરિપત્ર બહાર પાડે કે ભવનાથમાં ન જવું તો આદિનાદિથી જ્યારે સનાતન ધર્મની પણ અમે જ્યારે વાત કરતા હોઈએ તો ગિરનારી સનાતની હોય અને સનાતનીને જવા માટે જ જો અંદર મનાઈ કરવામાં આવે તો આના કરતાં તો કોંગ્રેસ શાસન સારું હતું કે ભાઈ કાંઈ પણ પરિસ્થિતિ નિર્માણ થાય અને પ્રજાને તકલીફ પડે એટલે તત જાહેરનામું બહાર પાડી દેવાનું અને પ્રજાને જતી રોકવાની હવે જટાશંકર જતા પણ રોકી દે હવે શ્રાવણ મહિનામાં જટાશંકર અમારા બધા માટે આસ્થાનું કેન્દ્ર હોય જટાશંકર પણ ન જવાય ભવનાથમાં પણ ન જવાય અને લોકો પેદલ જવું પડે એવી પરિસ્થિતિના રસ્તાઓ ખરાબ છે જાહેરનામું બહાર પડીને તંત્ર પોતાની જે ત્રુટી ઓછી છુપાવી રહ્યું છે ત્યારે આ તકે બે દિવસ પછી ભાદરુ અમાસ આવવાની હોય અને સૌરાષ્ટ્રભરમાંથી ભાદરુ એમાંસે દામોદર કુંડમાં લોકો જ્યારે પોતાના પિતૃનું તર્પણ માટે આવવાના હોય ત્યારે તંત્રને એક જ વિનંતી છે કે તમે જાહેરનામું બહાર પડી અને પ્રજાને અને સનાતીઓને આવતા ન રોકો તેના બદલે તેની વ્યવસ્થા કરો કારણ કે આજે જો બાવીસમી સદીની વાત કરતા હોય નરેન્દ્રભાઈ વિશ્વગુરુ બનવાની વાત કરતા હોય એ વખતે જૂનાગઢની તંત્ર બહારથી આવનારા યાત્રિકો પર્યટકો દર્શનાર્થીઓ અને ભાવિક ભક્તજનોની જો વ્યવસ્થા ન કરી શકતું હોય તો આ એક ખૂબ વિટંબણાવાળી વાત છે ખૂબ દુઃખદ વાત છે ત્યારે હું ભાવિશ વગેરે એક વખત ફરીથી તંત્રને આદરણીય શ્રી કલેક્ટર શ્રીને નિવેદન કરું છું કે તમે કોઈપણ જાતનું જવા માટેનું જાહેરનામું બહાર ન પાડો એની બદલે ત્યાં વ્યવસ્થા કરો રસ્તા સારાઓ કરો અને ટ્રાફિકની વ્યવસ્થા ઓકે કરો કારણ કે રિક્ષાઓથી લઈને જે કંઈ ત્યાં છે બધા પોતાના રોડ ઉપર વાહનો રાખી દે છે કે ટ્રાફિક પોલીસની કોઈ કામગીરી હોતી નથી બાકી ખૂબ સારું કુદરતી સૌંદર્ય માણવાનો જ્યારે શ્રાવણ મહિનામાં અવસર હોય ત્યારે તમે સનાતીઓને ભવનાથમાં જતાં રોકો આ ક્યાંય ન ન્યાયની વાત છે ત્યારે એક વખત ફરીથી ગુજરાત સરકારને મારા તંત્રને આદરણીય વડાપ્રધાન દરેકને કહું છું કે સનાતનો વખતો વખત અપમાન થઈ રહ્યું છે અપમાન બંધ કરવું જોઈએ